આજે ખૂબ જ શુભ અને ઐતિહાસિક દિવસ છે. ભગવાન શ્રી ગુમાનદેવ દાદાના દર્શન કરીને આજે ગુજરાતના લોકપ્રિય યુવાન આગેવાન આદિવાસી સમાજના હીરો ચૈતરભાઈ વસાવાએ ભાવિ સાંસદ બનવાના આશીર્વાદ ગુમાનદેવ દાદા પાસે માગી અને આજથી યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે. ગુજરાતમાં ઘણા વર્ષોથી લોકો એક મજબૂત દમદાર નેતૃત્વ અને દમદાર પાર્ટીને ઝંખી રહ્યા હતા. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં એ દમદાર પાર્ટી અને દમદાર નેતા એટલે કે ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટી આપણને મળ્યા છે. એનો સમગ્ર ગુજરાતમાં ખૂબ હરખ છે, ઉત્સાહ છે. ખાસ વાત કરીએ તો ભરૂચ લોકસભામાં છેલ્લા ઘણા લાંબા સમયથી લોકોની અંદર એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જણાઈ રહ્યો છે કે આ વખતે ચૈતરભાઈ જેવા બળુકા આગેવાન, મહેનતુ આગેવાન, તાકાતવાળા વ્યક્તિને ચૂંટવાનો એમને આ વખતે ચાન્સ મળશે. ભગવાન પાસે અમે આશીર્વાદ માગ્યા છે, પ્રાર્થના કરી છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની અમારી લડાઈમાં ભગવાન અમને આશીર્વાદ આપે, ગુમાનદેવ દાદા અમને શક્તિ આપે કે અમે આ તાનાશાહો સામે લડી શકીએ અને અમે બધાએ સહિયારી મહેનત કરીને, સહિયારો સંઘર્ષ કરીને ગુજરાતમાંથી સૌથી પહેલા સાંસદ આમ આદમી પાર્ટીના ચૈતરભાઈને બનાવીએ એવી પ્રાર્થના કરી છે. ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ હનુમાનજી દાદાના મંદિર ગુમાનદેવથી અમે સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે. આવનાર 21 દિવસ આ યાત્રા ભરૂચ લોકસભામાં ફરનાર છે અને 13 માર્ચ જે દિવસે મારો જન્મદિવસ છે તે દિવસે દેમોગરા માતાજીના દર્શન કરીને આ યાત્રાનું સમાપન થવાનું છે. ત્યારે અમે ભરૂચ લોકસભાના દરેક વિસ્તારોમાં ફરવાના છે, લોકોને મળવાના છે, એમની સાથે તંદુરસ્ત ચર્ચાઓ કરવાના છે અને આવનાર લોકસભામાં વધારે વધારે લોકોનું જન સમર્થન અમને મળે અને લોકસભા અમે જીતીએ એ તરફ આજે શુભ શરૂઆત કરીને અમે આગળ વધી રહ્યા છીએ. યાત્રા થકી કેવા પ્રકારના લાભ આપ્યા? આ અમારી સ્વાભિમાન યાત્રા છે. જે રીતના દેશ અને રાજ્યમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી છે તો એની સામે અમારી આ સ્વાભિમાન યાત્રા છે. ઘણા લોકોને જમીનો છીનવવામાં આવી છે, ઘણા લોકોને જીઆઈડીસી જીએમડીસીમાં નોકરી નથી મળી રહી, ઘણા વિસ્તારમાં જે નર્મદાના પૂરો આવ્યા હતા અને ઘણું નુકસાન થયું ઘર વકરીને જાનમાલને, છતાંય વળતર નથી મળ્યું, ત્યારે આજે અમે લોકોની વચ્ચે જઈએ છીએ અને ચોક્કસ આવનાર દિવસોમાં લોકસભામાં અમે જીતવાના છે. ત્યારે જે રીતના ધારાસભ્ય બન્યા પછી ક્યારેય અમે એક દિવસ પણ આરામ નથી કર્યો, એવી જ રીતના લોકસભા જીતીને પણ લોકોની વચ્ચે રહીશું, લોકોને નાની મોટી સમસ્યામાં ન્યાય આપવાનું કામ કરીશું અને લોકો માટે સડકથી લઈને સદન સુધી, આદિવાસી સમાજ હોય, માઇનોરિટી હોય, દલિત હોય, ખેડૂત હોય, વેપારી હોય કે મહિલા હોય, તમામ માટે અમે અવાજ બનીને સંસદ ભવનમાં ગુંજીશું એ રીતના અમે આજે આગળ પ્રયાસ કરી રહ્યા છીએ. અચ્યુતભાઈ, હાલમાં કોંગ્રેસના જિલ્લા ખુશી છે. આજે ઇન્ડિયા ગઠબંધનમાં આપણને કોંગ્રેસમાં ચૈતરભાઈનો ભરૂચ લોકસભા ઉમેદવારીમાં નામ જાહેર થયું છે અને ગઠબંધન પણ થયું છે, એમાં અમને વધારે ખુશી જોવા મળે છે. અમારા લોકોમાં પણ વધારે એવો ઉત્સાહ જોવા મળે છે. પણ આગળની જે હવે જે તમારો રસ્તો છે ખૂબ કઠિન છે, સામે ભાજપ છે, કઈ રીતે ચૈતરભાઈને તમે શુભકામના આપવા માંગો છો અને મતદારોને શું કહેશો? હવે અમે પ્રચારમાં જઈએ છીએ, ગામડે ગામડે પણ જઈએ છીએ, ત્યાં અમને લોકોનો સારો પ્રતિસાદ મળે છે. કેમ કે ચૈતરભાઈ બધા આદિવાસી માટે લડે છે, બધા લોકોના મુદ્દા ઉઠાવે છે, બાળકો માટે પણ લડે છે, સ્કૂલમાં શિક્ષકો નથી તેના માટે પણ લડે છે, વિધાનસભામાં બધા મુદ્દા ઉઠાવે છે, લોકોને એના વિશે અમે લોકોને જાણ કરીએ છીએ એટલે લોકો પણ હવે જાગૃત થઈ ગયા છે અને ગામડે ગામડે પણ અમને સારો પ્રતિસાદ મળે છે લોકોને. ચૈતરભાઈનું નામ ફાઇનલ થઈ ગયું છે, તમને ક્યારે ખબર પડી અને શું તમારું એ વખતે રિએક્શન શું? હવે અમને આ ઇન્ડિયા ગઠબંધનમાં આજે જ ખબર પડી મોર્નિંગમાં. હવે અમને ખુશી આમ વધારે થઈ અને લોકોને પણ આમ વધારે ખુશી થઈ, કેમ કે હવે ગઠબંધનમાં છે એટલે એક જ સીટ લડવાની છે, એટલે ખુશીનો માહોલ તો સારો છે અને અમને પણ ખુશી છે, લોકોને પણ ખુશી છે.